મુંદ્રાની ઉજાસ મહિલા સંગઠનના બચત અને ધિરાણ સહકારી મંડળી વિવાદ મામલે ચોંકાવનારો ખુલાસો કરાયો. મુંદ્રા ખાતે કાર્યરત ઉજાસ મહિલા સંગઠનમાં બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા ભુજની ગૃહિણીઓ સાથે થયેલા વિવાદ મામલે અખબારી અહેવાલ બાદ સંગઠન દ્વારા ચોંકાવનારો ખુલાસો કરાયો. ઉજાસ મહિલા સંગઠન બચત અને ધિરાણ સહકારી મંડળીના કર્મચારી રીનાબેન રબારી દ્વારા આજે સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસંધાને સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે ભુજની કેટલીક મહિલાઓના ગ્રુપ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. વધુમાં રીનાબેને જણાવ્યું હતું કે ભુજની મહિલા એજન્ટ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને મહિલાઓને પગભર કરવાની સરકારશ્રીની યોજનાઓ હેઠળ સંસ્થા દ્વારા લોન અને બચત માટે સરકારી નિયમો પ્રમાણે કાર્યવાહી થાય છે. તે પ્રમાણે મહિલા ગ્રુપને લોન અપાય છે, પરંતુ ભુજના ગ્રુપ દ્વારા અગાઉ લેવાયેલ લોનના હપ્તા ભરાયા નથી અને જેમના દ્વારા લોનની માંગણી કરાઈ છે કે તેમની તપાસ કરવામાં આવતા અલગ અલગ હકીકત જાણવા મળી છે, તેથી લોન ના મંજૂર કરાઈ હતી. તેમણે આ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણ પાછળ કેટલાક પુરુષો પોતાનું હેતુ સિદ્ધ કરવા મથી રહ્યા છે, જેને દાદ ન આપતા આવા ગંભીર આક્ષેપો કરીને સંસ્થાને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. રીનાબેન રબારીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નમસ્કાર, મારું નામ રીના રબારી છે અને આજના અખબારમાં જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, મારા નામ જો કે મેં બહેનોને કંઈક બચત કરાવી છે અને એ લોકોની બચત પરત નથી કરતી અને હું કંઈક જવાબદાર વ્યક્તિ તરીકે એ લોકોને જવાબ નથી આપતી, તો પ્રથમ તો હું એ વસ્તુનો ખુલાસો કરવા માગીશ કે બચત મંડળીમાં એઝ અ વોલેન્ટિયર હું કામ કરું છું. મંડળીની હોદ્દેદાર નથી કે કોઈ પણ મને લોન વિશે પૂછે તો એને વિશે હું જવાબ આપી શકું, કારણ કે એ નિર્ણય કારોબારીનો હોય. લોન માટે હજારો લોકો અરજીઓ કરતા હોય છે, પણ જે લોકો પાત્રતા ધરાવતા હોય અને જે લોકો રેગ્યુલર હોય એને મંડળીની કારોબારી એ લોકોને લોન આપતી હોય છે, નહીં કે કોઈના દબાણવશ થઈને. જે લોકોએ આજના ન્યૂઝપેપરમાં આપ્યું છે એ લોકોના ગ્રુપમાં ઓલરેડી 4 લાખ રૂપિયાની લોન બાકી છે, એ ગ્રુપમાંથી એક પણ હપ્તો આવતો નથી અને ઉજાસ મંડળીનો જે નિયમ છે એ લોકોના ચોપડામાં ચોપડીઓમાં બધે જ એ લોકો પ્રસિદ્ધ કરેલું છે કે જે વ્યક્તિ 6 મહિના રેગ્યુલર બચત ના કરતી હોય એ વ્યક્તિને એ લોકો ક્યારેય લોન નથી આપતા. પ્લસ 50,000થી વધારેની લોન હોય ત્યારે એ લોકોએ કંઈક આધાર પુરાવા રજૂ કરવાના હોય છે. ગ્રુપમાંથી એક કે બે વ્યક્તિઓ ડિફોલ્ટર હોય ત્યારે એ લોકોને ક્યારેય લોન નથી મળતી. અને સૌથી અગત્યનો નિયમ કે 30 લોકોને લોન આપી અને પછી જે અટકાવી દીધી એનું કારણ જ આ લોકોનું મુખ્ય એ હતું કે જે બહેનો છે, કારણ કે મહિલા સશક્તિકરણના હેતુથી મંડળીની સ્થાપના થઈ છે, એમાં સંચાલક મહિલાઓ છે, મેમ્બર મહિલાઓ છે, કાર્યકર્તાઓ મહિલાઓ છે, એવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ભુજથી કે અંજારથી એવા વ્યક્તિઓ લોનની લાલચમાં જોડાયા કે જે ખરેખર બહેનોનો એમાં કોઈ રોલ જ નહોતો. ભાઈઓ અહીંયા આવતા હતા, ભાઈઓ જવાબ માંગતા હતા કે ભાઈઓને એ લોન લઈ અને પછી મંડળીના પૈસા સુવાડવાની કે ખબર નથી શું એ લોકોની મનછા હશે, તો એમની એ જે પ્રક્રિયા હતી એને રોકવા માટે મંડળીની લોન બંધ કરી અને પછી આખી તપાસ કરવામાં આવી કે એકચ્યુઅલી શું છે, કેમ આટલા બધા લોકોની અરજીઓ આવી ને એ લોકો ખરેખર વ્યવસાય ધંધો કે કંઈ કરી રહ્યા છે કે કેમ. તો અમે જ્યારે ચકાસણી કરી તો મોટા ભાગે એક જ કુટુંબોમાંથી 4 કે 5 અરજીઓ હતી. એની સાથે સાથે એવું પણ હતું કે જે લોકો જે હેતુ બતાવ્યો હતો લોનનો, કારણ કે ઉજાસની મંડળીએ જે લોનનો હેતુ રાખ્યો હતો એ રાખ્યો હતો કે કોરોનાના કારણે જે લોકોના ધંધા પડી ભાગ્યા છે એ લોકો બેઠા થઈ શકે, નહીં કે કોઈ એ રૂપિયા લઈને એના બીજા કોઈ કામમાં વાપરે. તો સામે આવ્યું કે મોટાભાગના લોકો જે અરજીઓ કરી હતી એ લોકો એવા હતા કે ફ્રોડ ધંધાઓ હતા, એમના કોઈ પણ ધંધો નહોતો, ખાલી ઓન પેપર ઉપર બતાવ્યું હતું કે આવો ધંધો છે, એટલે લોન અટકાવી રાખી છે આ લોકોએ. અને બચત એ બહેને જે આક્ષેપ કર્યો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલના છાપામાં રદિયો આપે, કારણ કે ના હું મંડળીમાં હોદ્દેદાર છું, ના એ લોકો લોન મેળવવાની પાત્રતા ધરાવે છે, કારણ કે એમાંથી કોઈ પણ બેન કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા નથી અને એમની બચત મંડળી ત્યારે જ પરત કરશે કે જ્યારે એમના ગ્રુપના જે લોન લીધેલી છે એ ગ્રુપ એ લોન પરત કરશે.
ભુજના જે ગ્રુપે આજના ન્યૂઝપેપરમાં જે આપ્યું છે એ ગ્રુપમાંથી બહેનો નહીં પરંતુ ભાઈઓ દ્વારા અવારનવાર મને મેસેજ અને ફોન કોઈપણ પ્રકારની ગરિમા જાળવ્યા વગર કરવામાં આવ્યા છે. છતાં સૌજન્ય ખાતર મેં જવાબ આપ્યા છે એ લોકોને, અને આજે જે મેં જવાબ આપી રહી છું એ પણ સૌજન્ય ખાતર આપી રહી છું, પરંતુ એને કોઈએ મારી નબળાઈ સમજવાની જરૂર નથી. કારણ કે મેં મારા લીગલ એડવાઇઝરની પણ સલાહ લઈ લીધી છે અને આવતીકાલના પેપરમાં જો રદિયો નહીં આવે તો એ બહેન અને એ ગ્રુપ વિરુદ્ધ મને લીગલ કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની ગંભીર રીતે નોંધ લેવામાં આવે. મહિલાઓના સશક્તિકરણ પર કાર્ય કરતી હોવાને કારણે અમુક મુદ્દાઓમાં લિબરલ રહીએ છે, એનો મતલબ એ નથી કે એ અમારી નબળાઈ છે. એના ઉપર હવેથી કડક કાર્યવાહી થશે અને જે લોકોની લોન બાકી છે એમને પણ નમ્ર વિનંતી છે કે એ સત્વરે પોતાની લોન ભરે. અંજારનું મોડર્ન હેર એન્ડ કેર, અમારે ત્યાંથી સ્પેશિયલ બ્લીચ, હેર સ્ટાઈલ, સ્પેશિયલ શેવિંગ તેમજ બ્યુટીને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે. એક વખત અવશ્ય પધારો, ફોન કરીને વિઝિટ મુલાકાત લઈ શકો છો. જમીર ખલીફા, 7698991395. અમારું એડ્રેસ નોંધી લેશો, દેવનગર, પ્લોટ નંબર 97, અંજાર, કચ્છ.